બીજો વિડીયો આવી ગયો છે. કન્ટિન્યુ વિડીયો આપણે ચાલુ રહેશે અને આજે આપણો વિડીયો છે સાબુ બનાવ્યો હતો ને એના માટે, અને આગળનો વિડીયો આપણે સાબુ બનાવવાનો હોય નાખ્યો નથી. તો વિડીયો કન્ટિન્યુ જુઓ કે સાબુ કઈ રીતે ઘરે બનાવો. અને ઓનલાઈન મંગાવ્યું હતું ફ્લિપકાર્ટમાંથી, આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈએ કોઈને ઘરે સાબુ બનાવવો હોય તો. આપણે આનું પેલા અનબોક્સિંગ કરી નાખીએ. આનો અનબોક્સિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. આ ખુલ્લું કેમ આવ્યું? આ ખુલ્લું આવ્યું, આ રિટર્ન કરેલું હોય કોકે, અને આપણે પાછું બટકાવેલું હોય. પણ આપણે આ કામનું હોય એવું કંઈ નથી. આમાં સાબુ બનાવવું હોય ને તો આપણે આમાં જે આકારનો બનાવવો હોય ને સાબુ, એ આકાર આપણે નાખી દેવાનો. ફ્લિપકાર્ટ મગાવ્યું, ફ્લિપકાર્ટમાંથી, પણ ક્વોલિટી થોડી બેકાર આવી છે. આપણે પાછું રિટર્ન કરી દઈએ ઓકે. ઓકે, રિટર્ન કરેલું તો છે એક વાર. ડગાવાનું છે અને આ ખુલવા એવું છે, તો આને પાછું રિટર્ન જવા દેવાનું. આની આપણે એવી રીતે જરૂરી નથી. આ તો તમારે જે આકાર દેવો હોય ને એ આકાર દઈ શકો. તમે વ્હાઇટ કામ નાખજો તો વ્હાઇટ કામ જેવો આકાર આવી જાય. આ તો તમારે જરૂર હોય તો લેવાનું, નકર એને કરી દેવાનો ખરા, પાછું હોય જાય રિટર્ન તો તમારા પૈસા ડૂબી ગયા. રિટર્ન કરવા ફરમ રાખવાની નહીં, જવા દેવાનું. હવે આ છે ને સાબુ બનાવવાનું. આનીથી તમારે જેવો સાબુ બનાવવો હોય ને તેવો સાબુ બની જાય. એના માટે સાબુને આકાર આપવા માટે અને ચોંટાડવા માટે આ વસ્તુની જરૂર પડે. આ છે સોપ બેઝ, આ ટાઈપનું આવે. આને તમારે ગરમ કરીને ઓગારવાનું, અને પછી તમારે લીમડાનો સાબુ બનાવવો હોય તો એની પેસ્ટ બનાવી લેવાની. અને આને ગરમ પાણીમાં આપણે કઈ રીતે પ્રોસેસ કરવાની આપણે વિડીયોમાં આગળ બતાવશું, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે આપણે આને મેલી દઈએ. અત્યારે આમ કંઈ કામનું નથી. અને આખી પ્રોસેસ જોહો તમે, તે તમને સમજાય કે શું કામ આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે હવે લીમડો ઉતારી લેશી સાબુ માટે. આપણે લીમડાનો સાબુ બનાવવાનો છે. હવે આપણે એલોવેરા ભેગું નાખવું હોય આપણે થોડુંક, તો એલોવેરા આપણે કુવેરનું લેબું કહીએ આપણે એને, તો એને થોડાક કાપી લઈએ આપણે પાંદલા, પછી એને મિક્સ કરી લઈ. તો હવે આપણે કુવેરના લેબા આપણે ઘરે જ છે, તો આપણે ઉતારી કાપી લઈએ થોડાક ચાકુડિયાથી, અને પછી મિક્સ કરી દઈએ ભેગું. અને આપણે વિડીયો થોડોક ટાઈમ લેસ્ટમાં કરી નાખીએ, એટલે ખોટો ટાઈમ તમારો પણ વેસ્ટ ન થાય. મેઇન ચીજ જ આપણે બતાવી કે કઈ રીતે બનાવવાનું હોય. તો આપણે જો કુવારના લેબા થોડા ઘણા છે એ તૈયાર થઈ ગયા છે કપાઈને, તો એ જાજા તો આપણે જોઈએ નહીં, થોડા ઘણા જોઈએ એ કપાઈને થઈ ગયા તૈયાર. આ આપણે ઓનલાઈન શોપ બેસ મગાવેલા હતો એના આ રીતે કટકા કરી નાખવાના, ઝીણા ઝીણા, ટૂંકમાં ઉગારવામાં હેલબું પડે એ રીતે આ રીતે કટકા કરી નાખવાના. અને પછી હવે આપણે એને મેલી દેશું પાણી ઉપર ગરમ આ રીતે. ઓગરી જઈને ત્યાં સુધી આપણે આ રીતે મૂકી રાખવાનું. હેઠે ટબમાં પાણી ભરી દેવાનું, એની માથે ગમે એવું ઠામ રાખીને આપણે એની માથે આ રાખી દેવાનું. ઓગરે ત્યાં સુધી, તો ઓગરે ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરી રાખવાનું. એને ધીરે ધીરે ઓગળવાનું ચાલુ થઈ ગયું છે. આ રીતે ઓગરી જાય પછી આપણે બધી પ્રોસેસ ચાલુ થશે આગળની. પહેલું કામ તો આને ઓગરવાનું આપણે થશે. ધીરે ધીરે આ રીતે ઓગરવાનું ચાલુ થઈ ગયું છે. થોડીક વાર લાગશે ઓગરતા. ઓગરીને થઈ ગયો તૈયાર. ઓગરી ગયું. હવે આપણે આમાં નાખવાનું છે લીમડાનો પેસ્ટ. આ છે આપણો લીમડાનો પેસ્ટ તૈયાર. આપણે આમાં નાખી દીધો છે સોપ બેસ. હવે આપણે પ્લાસ્ટિકના લીધા ગ્લાસ, હવે એમાં તરિયામાં નાખી દઈએ આપણે, પછી બતાવીએ. નકર આ બધું ઠરી જાય. આપણે કાંઈ આમાં નાખી દઈએ ગ્લાસમાં. આપણે આ લઈ દીધું મોડ્યુલ, સોપ બેસનું મોડ્યુલ કહેવાય. આપણે એમાં એક નાખી દઈએ. આમાં આ ટાઈપના સાબુ બનશે. બાકી બધા આ રીતે આપણે આમ ગ્લાસમાં ભરી લઈએ. આ સોપ બેસ પાછો એકવાર આપણે સાબુ થોડોક ઢીલો થયો હતો, એટલે બીજી વાર આપણે પાછો મગાવ્યો હોય. ઓલો સાબુ તો આપણે કાયમ આવ્યો જ હતો, તો થોડોક વિડીયોમાં આપણે ખરાબ લાગે એટલે વિડીયો આગળનો નહોતું થયો, થોડોક ઢીલો થયો એટલે
આપણે પાછો બીજો શોપ બેસ મગાવ્યો હોય અને કોઈને મગાવવો હોય તો 100 થી 150 રૂપિયામાં કદાચ આવે, કોઈ કોમેન્ટ કરે એ પહેલાં આપણે કહી દઈએ કે 100 થી 150 રૂપિયાની અંદર આવી જાય, 150 રૂપિયામાં આવી જાય. 1 કેજી આવે, આ 1 કેજી શોપ બેસ આવે એમાંથી આપણે 20-25 સાબુ બનાવી શકીએ. ને આપણે તો 50-60 સાબુનો ટાર્ગેટ કરી નાખ્યો હતો એટલે વધારે સાબુ આપણે થોડાક બનાવી નાખ્યા હતા એટલે થોડોક ઢીલો થયો. જાયમો તો 2 થી 3 દિવસ રાખવો પડ્યો તો એ જાયમો, પછી આપણે હવે વિડીયો ઉતાર્યો નહીં એનો. અને આપણે જો 10-20 થી 25 સાબુ બનાવીએ ને તો 4 થી 5 કલાકની અંદર આ સાબુ જામી જાય. અને આપણે પછી જેવાનો બનાવવો હોય, લીંબોરિયાનો બનાવવો હોય, લીમડાનો બનાવવો હોય, એલોવેરાનો અલગથી બનાવવો હોય, કે તમારા મગજમાં કોઈ પણ સાબુનો આઈડિયો આવે તો એવો સાબુ તમારે બનાવવો હોય તો હોમમેડ બની શકે કોઈ પણ કેમિકલ વગર એમ. તો આ તો ખાલી જમાડવા માટે જ આવે સોપ બેસ. અને સોપ બેસ ઘરે બનાવી શકીએ આપણે, એની જાજી માથાકૂટ કરવી પડે એટલે આપણે સોપ બેસ તૈયાર લીધો અને સોપ બેસ પણ ઘરે બની ગઈ. અને ઓલું લાલ કલરનું મોડ્યુલ હતું, પછી મોડ્યુલ આપણે લેવાય નહીં, પ્લાસ્ટિકના ગ્લાસ આવે એ થોડા ઘણા ભરી દઈને આપણે, એટલા આપણે જે વિડીયોમાં બતાવ્યા એ, એટલે એ આફીડે સાબુનો શેપ આવી જાય. આપણે કંઈ વેચવા હાટું તો બનાવતા નથી, કોઈ વેચવા હાટું બનાવવું હોય તો એ મોડ્યુલની જરૂર પડે આપણે, કે સાબુને એવો આકાર દેવો પડે. કા પછી તમે વાઇટકામાં નાખો કે પછી ગમે એ બીજા તમારી પાસે કોઈ બાઉલ હોય કે બજારમાં ઓલા દહીં મળે એની વાઇટકી આવે કે એ વાઇટકીમાં નાખો તો પણ હાલે, એવું કંઈક પ્લાસ્ટિકનો ગ્લાસ હોય કે ઝીંકા એવી વસ્તુ નાખી દો ને એમાં, એટલે એનો મોડ્યુલ આખું તૈયાર થઈ જાય કે સાબુનો આકાર આવી જાય એમ. કે એની કંઈ આપણે જરૂર કંઈ લેવાની તો હે નહીં, આ તો આપણે ઓનલાઈન મગાવ્યું હતું કે પહેલાં જોઈન કે આ રીતનો સાબુ બને તો આપણે ચેક કરવા લીધું હતું, નહીં આપણે પાછું રિટર્ન પણ કરી દીધું, એની કંઈ જરૂર હતી નહીં. અને આપણે મગાવ્યું હતું ને એ પણ પાછું કોકે રિટર્ન કરેલું જ હતું, થોડું ખરાબ આવ્યું હતું તો આપણે પાછું રિટર્ન કરી ગયું, આપણે એના પૈસા મળી ગયા. અને આપણે આ શોપ બેસ લીધું હોય, કોઈને લેવું હોય તો ઓનલાઈન મળી શકે, અને કોઈને જોતું હોય તો કોમેન્ટ કરજો, આપણે લિંક મોકલી દઈશું. તો વિડીયોમાં આપણે આ ઊંધીનું બધું મેન હતું અને આપણે એમાં થોડીક ભૂલ કરી ગયા કે સાબુમાં પેસ્ટ થોડીક ઓછી નાખવાની હતી અને આપણે લીમડાની પેસ્ટ થોડીક વધારે નાખી દીધી, તો થોડો સાબુ થોડો ઢીલો થઈ ગયો. અને હવે આપણે વિડીયો આગળનો કટ ડિલેટ થઈ ગયો હતો અને આગળનો વિડીયો હે, તો આ સુધીનો સાબુ હતો પણ એમાં થોડીક પેસ્ટ ઓછી નાખવાની એટલે સાબુ કામ આવે, એટલે આપણે સાબુ તો એ કામ જ આવ્યો હતો, જાયમો હતો પણ ઓછો જાયમો થોડો, એવો કઈ વાંધો આવ્યો નહોતો, જાજો કઈ થોડો ઘણો વાંધો આવ્યો હતો કે સાબુ થોડો ઓછો જાયમો હતો, બીજો કઈ વાંધો નહોતો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, અને પાછો સાબુ બનાવવાનો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરો કે પાછો સાબુ બનાવો તો આપણે પાછો સાબુ પણ બનાવીશું. અને આપણે આજકાલ પાછો મગાવેલો રાખ્યો હોય સોફ બેસ, જે વ્હાઈટ કલરનો સોફ બેસ હતો ને એ પાછો આપણે મગાવ્યો હોય, બીજી વાર સાબુ બનાવવાના છે આપણે પાછા, તો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરી દેજો.